વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમારું ફરી એક વખત સ્વાગત છે. આજે આપણે બીએ વિષયની અંદર પાંચમા ચેપ્ટરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, અગિયાર કોમર્સની અંદર, જેમાં આપણે એક પ્રશ્ન છે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આગળનો આપણો પ્રશ્ન છે, હવે એનો આપણે અભ્યાસ છે એ અહીંયા કરવાના છીએ. તો પહેલા પ્રશ્નમાં હતું આ વ્યક્તિક માલિકી એટલે શું અને એના લક્ષણો એટલે કે લાક્ષણિકતાઓ છે એ આપણે સમજ્યા. હવે આપણે આ પ્રશ્નની અંદર વ્યક્તિક માલિકીની જે તે ધંધા વ્યવસાય રોજગાર છે વ્યક્તિક માલિકીના, તો એના ફાયદા આપણે સમજશું અને એની મર્યાદાઓ એટલે કે ગેરફાયદાની આપણે અહીંયા માહિતી છે એ સમજશું. તો વિદ્યાર્થી મિત્રો છે અહીંયા ધ્યાન આપે, તો પ્રશ્ન છે આપણો વ્યક્તિક માલિકીના ફાયદા અને મર્યાદાઓ વિગતવાર સમજાવો. તો આપણે એના સૌથી પહેલાં તો વ્યક્તિક માલિકીના ફાયદાઓ જોઈએ કે જે આપણે એના લક્ષણો ઉપરથી એના ફાયદા છે આપણે તારવી શકીએ છીએ. તો જે તે વ્યક્તિક માલિકીનું સ્વરૂપ એ સૌથી જૂનું સ્વરૂપ છે, એનું અસ્તિત્વ છે એ જૂનું છે, અને હજી પણ વર્તમાન સમયની અંદર વ્યક્તિક માલિકીનું સ્વરૂપ લોકપ્રિય છે. એટલે કે હજી પણ એ ધંધા વ્યવસાય રોજગારમાં એ વ્યક્તિક માલિકી એ હજી પણ જોવા મળે છે. ભલે આપણે વર્તમાન સમયની અંદર મલ્ટીનેશનલ જે કંપનીઓ આવી છે, કંપનીનું અસ્તિત્વ છે રહેલું છે, છતાં પણ વ્યક્તિક માલિકી હજી પણ લોકપ્રિય છે રહેલી છે. કારણ કે કોઈપણ ધંધા વ્યવસાય શરૂ કરવામાં સૌથી પહેલાં તો એનું સ્વરૂપ છે એ નાનું હોય છે, વ્યક્તિક માલિકીનું હોય છે, અને ધીરે ધીરે એ જે તે ધંધા વ્યાપાર છે તો એ ધીરે ધીરે એ નફાનું પ્રમાણ છે એનું વધતું જાય છે અને એના કારણે થઈને એ મોટું સ્વરૂપ છે એ ધારણ કરે છે અને ધીરે ધીરે ભાગીદારીવાળું બને છે. ધીરે ધીરે એ જે તે એ કંપની એનું અસ્તિત્વ કંપનીનું અસ્તિત્વ છે એ જોવા મળે છે. ઘણી બધી જે વર્તમાન સમયની અંદર આપણને જે કંપનીઓ જોવા મળે છે તો એ શરૂઆતમાં એનું સ્વરૂપ છે કેવું હતું, વ્યક્તિક માલિકીનું જ હતું, પણ એ ધંધા અને વેપારના જે તે નફાના પ્રમાણ છે આધુનિકતાનું જે પ્રમાણ છે એના કારણે થઈને એ વિકાસ પામ્યા અને એમાં મૂડીની જરૂરિયાત વધી, જે તે કામદાર કે જે તે સંચાલકોની જરૂરિયાત વધી આધુનિકતાના કારણે, અને એના કારણે થઈને એ કંપની સ્વરૂપ છે અસ્તિત્વમાં આવેલી છે. પણ જે તે ધંધા વ્યાપાર કે કંપનીઓની જે શરૂઆત થઈ છે તો એ ક્યાંથી થઈ છે, વ્યક્તિક માલિકીના સ્વરૂપથી જ એનું અસ્તિત્વ છે એ થયું છે. તેથી હજી પણ વ્યક્તિક માલિકીનું સ્વરૂપ હજી પણ લોકપ્રિય છે જોવા મળે છે. તો એના કારણે તેના ફાયદા પણ રહેલા છે. એના કારણે અહીંયા ફાયદાઓના કારણે અહીંયા હજી પણ એ વ્યક્તિક માલિકી છે આપણને જોવા મળે છે. તો સૌથી પહેલો આપણને ફાયદો થાય છે વ્યક્તિક માલિકીની અંદર કે એની સ્થાપના વિધિ છે એ કેવી છે, સરળ છે. તો એ ફાયદો પહેલો રહેલો છે કે ભાઈ સ્થાપના વિધિ છે એ સરળ છે, જે આપણે એના લક્ષણોમાં પણ જોયું હતું કે આ પ્રથામાં એટલે કે વ્યક્તિક માલિકીની પ્રથામાં જે તે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના હોતા નથી. જો ભાગીદારીવાળી પેઢી હોત કે કંપની અસ્તિત્વ હોત તો એમાં આપણે કાયદા કાનૂન છે કે વિવિધ પ્રકારના નીતિ નિયમો છે એ ઘડવા પડે, તેથી અહીંયા કાયદાની કે દસ્તાવેજોની જરૂરિયાત છે ઊભી થાય. પણ વ્યક્તિક માલિકીની અંદર આવા કોઈ પણ પ્રકારના દસ્તાવેજ છે આપણે કરવા પડતા નથી, અને કાયદાની કોઈ પણ એ અટપટી કે જટિલ વિધિ કે કાર્યપ્રણાલીમાંથી પસાર થવું પડતું નથી. આથી ઓછી મૂડીવાળા એટલે કે ઓછી મૂડીવાળો વ્યક્તિ, અશિક્ષિત કે સામાન્ય કૌશલ્ય ધરાવતો વ્યક્તિ પણ ધંધો છે એ શરૂ કરી શકે છે. જે આપણે મોટી મોટી આપણે વર્તમાન સમયની અંદર કંપની તમે જોવો છો તો એનો જે શરૂઆત છે એ વ્યક્તિક માલિકીથી જ થયો હોય છે, અને એના જે તે માલિકો છે એ ઓછી મૂડીએ છે એ રોકાણ કરેલું હોય છે, ધંધો શરૂ કરેલો હોય છે, અને એ અત્યારે પણ મોટાભાગની જે કંપનીઓ છે ભારતની તો એના જે તે સંચાલકો કે માલિકો છે એ અશિક્ષિત છે, પણ એની કોઠાસૂઝ છે, બુદ્ધિ છે, આવડત છે, કૌશલ્ય છે, એના કારણે થઈને એ ધીરે ધીરે એ વ્યક્તિક માલિકીમાંથી એ કંપની અસ્તિત્વમાં એનું સ્વરૂપ છે જોવા મળ્યું છે. તો અહીંયા ઓછી મૂડીવાળા, અશિક્ષિત અને સામાન્ય કૌશલ્ય ધરાવતો વ્યક્તિ પણ ધંધો છે એ શરૂ કરી શકે છે. તો વ્યક્તિક માલિકીનો પહેલો ફાયદો છે એ રહેલો છે. બીજું છે કે ઓછી મૂડીની જરૂરિયાત એટલે કે ઓછી મૂડીએ પણ આપણે વ્યક્તિક માલિકીનો ધંધો વેપાર છે એ શરૂ કરી શકીએ છીએ.
કે વ્યક્તિક માલિકીની અંદર વ્યક્તિક માલિક ઓછી મૂડીથી વેપાર શરૂ કરી શકે છે અને વધુ નાણાંની જરૂર પડે તો માલિક ઓછીના નાણાં લઈને પણ ધંધામાં રોકી શકે છે. એટલે કે અહીંયા જો પોતાની પાસે જે તે મૂડી છે તો એ મૂડી ધંધામાં રોકે છે, પણ જો વધારે મૂડીની જરૂરિયાત પડે તો એ ઓછીના નાણાં કે ઓછીની મૂડી મેળવીને પણ એ ધંધામાં રોકાણ કરી શકે છે. ત્રીજો ફાયદો એવો છે કે રહસ્યોની જાળવણી થઈ શકે છે. આપણે લક્ષણમાં પણ જોયું હતું કે રહસ્યોની જાળવણી. તો અહીંયા જે તે વ્યક્તિક માલિકીના ધંધા વધુને વધુ નફા કરતા હોય અને એના કારણે થઈને જે એના વેપારના જે તે સોદાઓ થતા હોય, ત્યારબાદ જે તે નફા નુકસાનનો કે આવકનો હિસાબ કિતાબ છે, ત્યારબાદ ધંધાની સફળતાની ચાવીઓ છે કે જે તે વ્યક્તિક માલિકીએ ધંધો છે કેવી રીતના વિકસાવ્યો, કેવી રીતના ડેવલપ કર્યો, કેવી રીતના ગ્રોથ થયો એનો, તો એની જે સફળતાની ચાવીઓ છે, તો આવી જે તે રહસ્યોવાળી જે બાબતો છે એને ગુપ્ત રાખી શકાય છે વ્યક્તિક માલિકીની અંદર. કારણ કે વ્યક્તિ પોતે જ સંચાલક છે, માલિક છે, નિયોજક છે, જે તે નિર્ણયો લેવાના છે, હિસાબ કિતાબ સંભાળવાનો છે, તો વ્યક્તિક માલિકીની અંદર વ્યક્તિ પોતે જ આ બધું સંભાળે છે. તેથી એ ગુપ્તતા જાળવી શકે છે અને એના કારણે થઈને રહસ્યોની જાળવણી છે એ વ્યક્તિક માલિકીની અંદર થઈ શકે છે. તો એ ફાયદો રહેલો છે. ચોથું છે, ઝડપી નિર્ણયો લઈ શકાય છે કે વ્યક્તિક માલિકીની અંદર સંચાલક, માલિક, નિયોજક, ખરીદનાર, વેચનાર, ઉઘરાણી કરનાર પોતે જ છે. તેથી જે તે નિર્ણયો લેવાના હોય તો એ નિર્ણયો ઝડપથી જે લઈ શકે છે અને એનો અમલ પણ ઝડપથી કરી શકે છે વ્યક્તિક માલિકીની અંદર. તો જે બજારની રૂખ છે, બજારમાં જે તે નવી નવી બાબતો આવે છે, ગ્રાહકોની રુચિ, ટેવ, પસંદ, નાપસંદ જે બદલાય છે, તો એવા સમયે તરત જ એ ઉત્પાદન પ્રક્રિયામાં કે વેચાણની પ્રક્રિયામાં એ વ્યક્તિક માલિકીની અંદર માલિક પોતે એમાં ફેરફારો જે લાવી શકે છે. કારણ કે એ ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં રહેલો હોય છે. તેથી ગ્રાહકોની રુચિ, ટેવ, પસંદ, નાપસંદ ક્યારે બદલાય છે, કેવા એના હાવભાવ છે, તો એ અનુસાર, એ બજારની રૂખને અનુસાર, બજારમાં જે તે ફેરફારો આવે છે એના અનુસાર, એ બદલાતા સંજોગ અનુસાર ઝડપથી એમાં નિર્ણયો છે એ લઈ શકે છે. કારણ કે એને કોઈને બીજા કોઈને પૂછવાનું હોતું નથી. પાંચમું છે વ્યક્તિગત સંપર્ક. કારણ કે વ્યક્તિક માલિકીની અંદર જે તે ધંધા વેપાર વ્યક્તિ કરતો હોય છે તો એ પ્રત્યક્ષ ગ્રાહકોના સંપર્કમાં હોય છે, ત્યારબાદ જે તે એને ઉઘરાણી કરવાની હોય છે તો એ ગ્રાહકોના સંપર્કમાં આવતો હોય છે. એટલે એનો સંપર્ક છે વ્યક્તિગત છે, અથવા તો ખરીદ વેચાણની જે તે પ્રક્રિયા છે તો એની સાથે જે તે વ્યક્તિઓ જોડાયેલા છે તો એના પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. તેથી એ વ્યક્તિગત સંપર્ક હોવાને કારણે એ બજારમાં કે માર્કેટમાં કેવા ફેરફારો આવે છે તો એને એ સમજી શકે છે અને એને અનુરૂપ અહીંયા ધંધા વેપાર છે એ કરી શકે છે. તો એ ફાયદો રહેલો છે. છઠ્ઠું છે પરિવર્તનશીલતા. કે વ્યક્તિક માલિકીમાં બદલાતા સંજોગોની સાથે સાથે એ માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફારો ખૂબ જ સરળતાપૂર્વક કરી શકે છે. કારણ કે પ્રત્યક્ષ જે તે ગ્રાહકો છે, જે તે વેપારીઓ છે, એના પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. તેથી માર્કેટમાં કેવું વાતાવરણ છે તો એને અનુરૂપ અહીંયા વેપાર કે જે તે ધંધા છે એમાં ફેરફારો છે લાવી શકે છે અને સફળતાપૂર્વક કરી શકે છે. અને ઝડપી નિર્ણયના અને સતત જાગૃતિને લીધે ધંધામાં પરિવર્તનશીલતા લાવી શકે છે. એટલે કે આવી રીતના ધંધામાં કોઈ પરિવર્તન લાવવાનું હોય તો વ્યક્તિક માલિકીની અંદર એ કરતા હરતા છે, પોતે જ છે. તેથી દરેક બાબતમાં એ વ્યક્તિ જોડાયેલો છે. તેથી અહીંયા જે તે નિર્ણય લેવાના હોય એ નિર્ણયો ઝડપથી લઈ શકાય છે અને આવા પરિવર્તનો છે એ લાવી શકે છે. સાતમું છે કરવેરાનો ઓછો બોજ. કારણ કે વ્યક્તિક માલિકીની અંદર જે તે વેપાર કે ધંધાનું સ્વરૂપ છે એ નાનું છે, તેથી એ મર્યાદિત છે. તેથી એની આવક છે એ પણ ઓછી છે, મર્યાદિત છે, અને એના કારણે જે તે કરવેરા ટેક્સ ભરવાના છે તો એ આવકને ધ્યાને રાખીને ભરવાના હોય છે. અને વ્યક્તિક માલિકીની અંદર આવક ઓછી હોવાને કારણે, એ મૂડીરોકાણ ઓછું હોવાને કારણે એ કરવેરાનો બોજો છે એ ઓછો આવે છે. તો એ ફાયદો રહેલો છે. ત્યારબાદ ઓછા કાનૂની નિયંત્રણો. કારણ કે મર્યાદિત મૂડી છે, વ્યક્તિક માલિકી છે અને નફાનું પ્રમાણ પણ મર્યાદિત છે,
તેથી આવા એ કાનૂની જે તે નિયંત્રણો છે, નીતિ નિયમો છે, એને ઓછા પાડવાના હોય છે. તો આટલા આટલા ફાયદાઓ છે એ વ્યક્તિક માલિકીની અંદર છે, એ રહેલા છે જે તે ધંધાની અંદર. તો હવે આપણે એની વાત કરીશું વ્યક્તિક માલિકીની મર્યાદાઓ, કે જેવી રીતના વ્યક્તિક માલિકી છે જૂનું સ્વરૂપ છે, હજી પણ એનો એ જે તે માર્કેટમાં એનું અસ્તિત્વ છે એ રહેલું છે. તો એના ફાયદાઓને કારણે એ વર્તમાન સમયની અંદર વ્યક્તિક માલિકી છે હજી પણ જોવા મળે છે, પણ એની સાથે સાથે એની મર્યાદાઓ પણ જોડાયેલી છે. એટલે કે વ્યક્તિક માલિકીના આધુનિક યુગમાં એ ગેરફાયદાઓ પણ રહેલા છે, મર્યાદા રહેલી છે, જેની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો સૌથી પહેલી મર્યાદા એ છે કે મર્યાદિત મૂડી છે, જેમ આપણે એના ફાયદામાં જોયું બરાબર કે ઓછી મૂડી આપણે ધંધો શરૂ કરી શકીએ છીએ. પણ આધુનિક યુગની અંદર જે હરીફાઈનું પ્રમાણ ધંધાકીય કે વ્યાપારની ક્ષેત્રે હરીફાઈનું પ્રમાણ છે એ વધી રહ્યું છે, તેથી મોટા મોટા જે યંત્રો છે, મોટી મોટી જે તે ટેકનોલોજી છે, તો એનો ઉપયોગ છે એ કરવો કે જેથી કરીને ધંધાને વધુ ને વધુ વિકસાવી શકાય અને નફાનું પ્રમાણ છે એ જાળવી શકાય. તો અહીંયા ઓછી મૂડી છે એના કારણે વ્યક્તિક માલિકીની અંદર આવા જે મોંઘા યંત્રો છે, ટેકનોલોજી છે કે હરીફાઈમાં છે, ટકી શકતા નથી. તો એ મર્યાદા છે એ રહેલી છે મૂડીની મર્યાદા. ત્યારબાદ બીજું છે, બીજી મર્યાદા છે એવી છે કે અમર્યાદિત જવાબદારી છે, કારણ કે વ્યક્તિક માલિકીની અંદર નફા નુકસાન છે વ્યક્તિ પોતે ભોગવવાના હોય છે, તેથી કોઈ સમય અને સંજોગને ધ્યાને રાખીને અથવા તો એવી પરિસ્થિતિ આવે કે કોઈ ધંધામાં છે નુકસાન જાય, તો એવે સમયે પોતાની વ્યક્તિક માલિકીની અંગત મિલકતો વેચીને પણ એ દેવું છે એ ભરપાઈ કરવું પડે છે. તો વ્યક્તિક માલિકીની જવાબદારી અમર્યાદિત છે, તેથી તે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતો નથી, કારણ કે જે તે દેવું થાય તો એ પોતાએ જ ચૂકવવાનું હોય છે, એનો કોઈ ભાગીદાર છે નહીં. તેથી જો ધંધાની મિલકત અને લેણા કરતાં ધંધાનું દેવું છે એ વધી જાય, એટલે કે ધંધાની મિલકત છે, લેણું છે બરાબર, તો એના કરતાં પણ દેવું છે એ વધી જાય, તો એવા સંજોગોમાં તેણે પોતાની અંગત મિલકતો વેચીને પણ એ દેવું છે એ ભરપાઈ કરવું પડે છે. તો એ મર્યાદા રહેલી છે. જો ભાગીદારીવાળી પેઢી હોત કે કંપની હોત, તો કંપની વિવિધ પ્રકારના શેર બહાર પાડીને વિવિધ પ્રકારનું એનું અસ્તિત્વ મોટું રહેલું છે, તેથી એ કંપનીનું દેવું છે ભરી શકે. ભાગીદારીવાળી ધંધો હોત તો ભાગીદારો છે એ અલગ અલગ ભાગીદારો હોવાને કારણે એ જેની જવાબદારીઓ છે એ મર્યાદિત હોય છે, તેથી અલગ અલગ ભાગીદારો છે એ વધતા ઓછા પ્રમાણમાં મૂડી લાવી અને ધંધાનું દેવું છે એ ભરી દે છે. પણ વ્યક્તિક માલિકીની જે તે ધંધો કે વેપાર છે, તો એની અંદર અમર્યાદિત જવાબદારી છે, કારણ કે પોતે જ કરતા હરતા છે, નફા નુકસાન પોતે જ ભોગવે છે. તેથી જો કંપનીનું કે જે વ્યક્તિક માલિકીનું ધંધાનું દેવું છે એ વધી જાય, એવે સમયે જે તે ધંધાની જે તે મિલકતો વેચીને પણ એ દેવું છે એ ભરપાઈ કરવું પડે છે, અથવા તો જો એમ ન થાય તો એવે સમયે પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું છે એને ભરવું પડે છે. તો એ મર્યાદા છે અહીંયા વ્યક્તિક માલિકીની રહેલી છે. ત્રીજું છે, ટૂંકું આયુષ્ય છે, કારણ કે વ્યક્તિક માલિકીનું આયુષ્ય છે એ ટૂંકું છે, કારણ કે ધંધાનો માલિક મૃત્યુ પામે, નાદાર જાહેર થાય, અથવા તો એ અસ્થિર મગજનો જાહેર થાય બરાબર, જેની માનસિકતા છે એ તૂટી જાય, તો એવા સમયે એનું જે અસ્થિરતાને કારણે, મગજની અસ્થિરતાના કારણે એ સંજોગોમાં ધંધાનો અંત પણ આવી શકે છે. કારણ કે અહીંયા જે તે ધંધાનો માલિક છે, નિયોજક છે, એ જ સંચાલક છે, એ જ માલિક છે, તો એવે સમયે જો માલિકનું મૃત્યુ થશે તો એનો કોઈ વારસદાર છે એને કોઈ આવડત કે જ્ઞાન એ ધંધાનું હતું નથી, અને એના કારણે એનું આયુષ્ય છે એ ટૂંકું છે. તો તેના વારસદારમાં ધંધો ચલાવવાની આવડતનો અભાવ હોય, એટલે કે એનો વારસદાર હોય, એનો પુત્ર હોય, પણ એને એ ધંધો ચલાવવાની આવડત ન હોય, કૌશલ્ય ન હોય, તો એવે સમયે એ અભાવના કારણે એ જે તે ધંધો છે એ વ્યક્તિક માલિકીનો બંધ થાય છે અને વેપાર નબળો પડી જાય છે અને ધંધો બંધ પણ થઈ શકે છે. તો એ મર્યાદા રહેલી છે. પણ જો ભાગીદારીવાળી પેઢી હોત કે ભાગીદારીવાળો ધંધો હોત કે કંપની અસ્તિત્વ હોત, તો અહીંયા અલગ અલગ ભાગીદારો છે, એક ભાગીદાર મૃત્યુ પામે તો બીજો ભાગીદાર છે એનું જે તે કામ હોય અથવા તો નવો ભાગીદાર છે એમાં ઉમેરી અને ધંધાનું અસ્તિત્વ છે એ ચાલુ રહે છે. પણ અહીંયા વ્યક્તિક માલિકીની અંદર ધંધાનું આયુષ્ય છે એ કેવું છે, ટૂંકું રહેલું છે. તો એ મર્યાદા છે એ રહેલી છે. ચોથું, મર્યાદિત કાર્યશક્તિ,
કારણ કે વ્યક્તિક માલિકીની જે તે એનું જ્ઞાન કૌશલ્ય આવડે છે એ એને ધંધામાં છે એ ઉપયોગ કરે છે, પણ આધુનિક યુગની અંદર વધારે જ્ઞાન, વધારે આવડત, આધુનિક જે તે વિચારસરણી, આધુનિક રહેણીકહેણીની જરૂરિયાત છે રહેલી છે, આધુનિક જ્ઞાનની જરૂરિયાત રહેલી છે, તો એ અહીંયા મર્યાદા ઊભી કરે છે. તો મર્યાદિત કાર્યશક્તિ છે કે પેઢીની નીતિ નક્કી કરવામાં માલિક જવાબદાર હોય છે, એટલે કે જે તે ધંધાની વ્યક્તિક માલિકીની અંદર નીતિ વિષયક નિર્ણય લેવાના હોય તો એ વ્યક્તિ પોતે જ, માલિક પોતે જ જવાબદાર છે. અને દરેક વ્યક્તિની કામ કરવાની મર્યાદા હોય છે, એટલે કે દરેક વ્યક્તિની જે તે એની આવડત, કૌશલ્ય, જ્ઞાન એ દરેક વ્યક્તિનું અલગ અલગ છે રહેલું હોય છે. તો માલિક પોતે જ સંચાલક હોવાથી ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ એ કેટલીક એની મર્યાદાઓ છે રહેલી છે. ભલે એને જે તે વેપારમાં એનું જ્ઞાન, કૌશલ્ય, આવડત છે વધારે છે, પણ બીજી કોઈ આધુનિક અન્ય બાબતોમાં એનું જ્ઞાન કે કૌશલ્ય કામ આવતું નથી. તેથી એની જે કાર્યશક્તિ છે એ મર્યાદિત છે, અને એના કારણે થઈને અહીંયા વ્યક્તિક માલિકીમાં મર્યાદા છે ઊભી થાય છે. પણ જો ભાગીદારીવાળી પેઢી હોત કે ભાગીદારીવાળો ધંધો હોત તો અલગ અલગ ભાગીદારોની જે તે બુદ્ધિ, એની આવડત, એનું કૌશલ્ય, એનો ઉપયોગ છે ધંધામાં થઈ શકે. પણ અહીંયા વ્યક્તિક માલિકીની અંદર જે વ્યક્તિ જ પોતે કરતા હરતા છે તેથી એની કાર્યશક્તિની મર્યાદા છે અહીંયા જોવા મળે છે. તો એ મર્યાદા છે એ અહીંયા વ્યક્તિક માલિકીની અંદર રહેલી છે. પાંચમું છે, નિર્ણયોમાં ભૂલની શક્યતા પણ રહેલી છે. કારણ કે વ્યક્તિક માલિકીની અંદર આપણે એના લક્ષણોમાં જોયું હતું, ભાઈ નિર્ણયો છે ઝડપથી લઈ શકે છે, પણ એની મર્યાદા પણ રહેલી છે. ભાઈ નિર્ણય કોઈ ઝડપથી લઈ લીધો જે તે વેપાર કે ધંધામાં, તો એ નિર્ણય ઝડપથી લઈ લીધો તો એ સમય જતાં એવું પણ લાગે કે ભાઈ આ નિર્ણય જે લીધો છે આપણે વ્યક્તિક માલિકીની અંદર ખોટો નિર્ણય લેવાઈ ગયો, તો એ ભૂલ ભરેલા નિર્ણયોની શક્યતા પણ વ્યક્તિક માલિકીની અંદર રહેલી છે. જો વ્યક્તિક માલિકીની જગ્યાએ જો ભાગીદારીવાળી પેઢી હોત કે ધંધો હોત તો અહીંયા જે તે ભાગીદારો છે તો એ બધા જ ભાગીદારો વચ્ચે જે તે નિર્ણયો છે એ શેર કરવામાં આવે છે, અને બધા જ ભાગીદારોની બુદ્ધિ, શક્તિ, આવડત, કૌશલ્ય અલગ અલગ છે. તેથી અહીંયા જે તે નિર્ણય છે એ ભૂલ ભરેલા ન લેવા, પણ વ્યક્તિક માલિકીની અંદર આ મર્યાદા છે એ જોવા મળે છે. ત્યારબાદ છઠ્ઠી મર્યાદા છે વ્યક્તિક માલિકીની અંદર કે મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ. કારણ કે વ્યક્તિક માલિકીની અંદર ધંધાનું સંચાલન કરનાર, ધંધાનો વેપાર કરનાર કે ગમે તે બાબતોમાં, નિયોજન શક્તિમાં, તો એ વ્યક્તિ પોતે જ છે. તેથી મોટા પાયા ઉપર એ વેપાર કે વેચાણ કરી શકતો નથી, કારણ કે અહીંયા એની મર્યાદાઓ નડે છે. મૂડીની નડી વધારે મર્યાદા છે, બરાબર, વધારે મૂડીરોકાણ કરી શકતો નથી, મર્યાદિત મૂડી છે એની પાસે. ત્યારબાદ જે એનું બુદ્ધિ, કૌશલ્ય, આવડત છે એમાં પણ મર્યાદા રહેલી છે. તો એના કારણે એ આધુનિક સમયની અંદર મોટા પાયા ઉપર એ વેચાણ કે ધંધો કરી શકતો નથી, કે મર્યાદિત મૂડીને લીધે એ વેપાર સીમિત રહે છે, અને અમર્યાદિત જવાબદારીને લીધે એ જે તે વ્યક્તિક માલિકો છે એ મોટું સાહસ છે કરતા નથી. તો અહીંયા મોટા પાયા ઉપર વેપારના જે લાભ છે એનો અહીંયા અભાવ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભલે એની મર્યાદાઓ છે એ રહેલી છે વ્યક્તિક માલિકીની, પણ એનું સ્વરૂપ કે એનું અસ્તિત્વ છે એ સૌથી જૂનું છે વ્યક્તિક માલિકીનું, અને એ હજી પણ જે તે ધંધા વ્યવસાયની અંદર એ વ્યક્તિક માલિકી હજી પણ લોકપ્રિય છે એ રહેલી છે, એના ફાયદાઓને ધ્યાને રાખીને. કારણ કે જે તે આપણે વર્તમાન સમયની અંદર મોટી મોટી જે કંપનીઓ છે આપણને જોવા મળે છે, પણ એનું અસ્તિત્વ છે એ ક્યાંથી થયેલું છે? વ્યક્તિક માલિકીની અંદરથી. જેમ કે ટાટા છે, રિલાયન્સ છે, બરાબર, તો એમને જે કંપની અત્યારે અસ્તિત્વમાં છે, કંપની સ્વરૂપ અસ્તિત્વમાં છે, વધારે મૂડી છે, પણ એમની શરૂઆત છે એ ક્યાંથી થયેલી છે? વ્યક્તિક માલિકીથી, બરાબર. એમનો જે ધંધો, વેપાર એ વ્યક્તિક માલિકીથી જ એનું અસ્તિત્વ છે એ શરૂ થયેલું છે. તેથી વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબનો આપણે જે અભ્યાસ કરેલો છે તો એ તમારે ફેરબુકની અંદર છે એની નોંધ કરવાની છે, ઘરે બેઠા એની તમારે તૈયારી કરવાની છે. કારણ કે એ ફાયદા અને મર્યાદા છે એ ત્રણ ત્રણ ગુણમાં છે એ પૂછાઈ શકે છે, તેથી તમારે એવી રીતના એની તૈયારી છે એ કરવી. અસ્તુ.